વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, દ્વિચલ સૂર્ય સમીકરણ યુગમાં આપણે ભણી રહ્યા છીએ, જેની અંદર 12મા એપિસોડની અંદર આજે આપણે અભ્યાસ કરીશું આદેશની રીતથી ઉકેલ મેળવો, સમસ્યા ઉકેલ એટલે કે કોયડા રૂપે આપેલા પ્રશ્નોનો આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. મિત્રો, અત્યાર સુધીમાં આપના જેવા 10,000 થી વધુ વ્યૂઅર્સ છે એ આ વિડીયો નિહાળી ચૂક્યા છે. આપ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. આ ચેનલ પર ધોરણ 10ના તમામ પ્રકરણના તમામ જે મુદ્દા છે એ આવરી લેતા વિડીયો મૂકવામાં આવશે, તેમજ IMP એવા દાખલા અને પ્રશ્નો પણ અહીં મૂકવામાં આવશે. શરૂ કરીએ આજની તૈયારી. પ્રથમ પ્રશ્ન આપણી સામે છે, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. અને બીજી શરત છે, જો છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક દૂત્યાંશ બને છે તો તે અપૂર્ણાંક શોધો. તો શરૂ કરીએ આપણે. ધારો કે તમને ખ્યાલ છે કે અપૂર્ણાંકમાં અંશ અને છેદ હોય. ધારો કે આપણે જે અપૂર્ણાંક શોધવાનો છે એની અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. હવે પ્રથમ શરત આપી છે તે મુજબ, તો પ્રથમ શરત મુજબ પ્રથમ શરત આપણે શું કીધી છે કે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા તો અપૂર્ણાંક આમ મળશે x વત્તા 1 અને છેદમાંથી એક બાદ કરતા y ઓછા 1 અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે, આપણને 1 મળે છે. પ્રથમ શરત મુજબ x વત્તા 1 અને y ઓછા 1 બરાબર 1, તેથી શું બનશે, x વત્તા 1 બરાબર y ઓછા 1. આગળ વધીએ તો આપણને શું મળશે, વાયને આ બાજુ લઈ આવીએ તો એક્સ ઓછા વાય બરાબર, આ એકને ત્યાં પેલી બાજુ લઈ જઈએ તો ઓછા 1 ઓછા 1, એટલે કે આ પ્રમાણે આપણને મળશે એક્સ ઓછા વાય બરાબર ઓછા 2, જે આપણું પ્રથમ સમીકરણ બનશે. હવે લઈએ બીજી શરત મુજબ. બીજી શરતમાં આપણને એવું કહ્યું છે કે માત્ર છેદમાં જ એક આપણે ઉમેરવાના છે. શરત મુજબ તો અંશને આપણે એમ રહેવા દઈએ, એક્સ માત્ર છેદમાં એક ઉમેરવાનું છે, વાય વત્તા 1 એનું અતિ સંક્ષિપ્ત રૂપ બને છે 1/2. જો આપણે આગળ વધીએ તો ચોકડી ગુણાકાર થશે તો 2નો ગુણાકાર 1 સાથે તો કેટલા મળશે, અહીં 2x અને અહીંયા થઈ જશે વાય વત્તા 1, તેથી આવું બનશે 2x ઓછા વાય બરાબર 1, જે આપણું બીજું સમીકરણ અહીં બને છે. હવે લોગની રીત મુજબ કોઈ પણ એકનો આપણે લોગ અહીં કરી શકીએ, એક્સનો અથવા તો વાયનો. તો આપણે વાયનો લોગ કરીએ તો પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ બંને આપણે લખી દઈએ, એક્સ ઓછા વાય બરાબર ઓછા 2 અને 2x ઓછા વાય બરાબર 1. અહીં બંનેની નિશાની સરખી છે એટલે નિશાની આપણે બદલવી પડશે. તો નિશાને આપણે અહીં બદલી દઈએ તો શું મળશે આપણને, વાય વાય તો ઉડી જશે બરાબર, અને 2માંથી 1 બાદ થશે એટલે કેટલા થશે, ઓછા 1x, અહીં ઓછા 1 અને ઓછા 2 એટલે ઓછા 3, તેથી શું મળશે, તેથી x બરાબર આપણને મળશે 3, x બરાબર 3. હવે વાયની કિંમત શોધવા માટે આપણે કોઈ પણ એક સમીકરણમાં એક્સની કિંમત મૂકી દઈએ. પ્રથમ સમીકરણમાં મૂકીએ 3 - y બરાબર ઓછા 2, વાયને આપણે પહેલી બાજુ લઈ જઈએ અને 2ને લાવીએ આ બાજુ તો 3 - 2 બરાબર વાય થાય, એટલે કે 5 બરાબર વાય થાય, એટલે કે વાય બરાબર 5. ચાલો હવે આપણે અપૂર્ણાંક છે એ શું ધાર્યો હતો, તો કે આપણે અપૂર્ણાંક ધાર્યો હતો એક્સના છેદની અંદર વાય. હવે એક્સ એટલે કેટલા છે તો કે 3 અને વાય એટલે કેટલા છે તો 5, તો આ આપણો જવાબ બનશે 3/5.
ચાલો મિત્રો, પ્રશ્ન નંબર બે. 5 વર્ષ પહેલાં નૂરી અને સોનુની ઉંમર, નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આપણો જવાબ, આન્સર. ધારો કે નૂરીની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર બરાબર 1 વર્ષ, બરાબર છે. અને એવી રીતે ધારીએ આપણે સોનુની વર્તમાન ઉંમર 5 વર્ષ. ચાલો, પ્રથમ શરત શું છે? 5 વર્ષ પહેલા. તેથી હવે આપણે વાત કરીએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થાય? તો કે આજની ઉંમરથી 5 વર્ષ બાદ કરવાની, બરાબર ને? તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર બરાબર 1 - 5, અને સોનુની ઉંમર 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર એ કેટલી થશે? તો કે એમાંથી પણ 5 બાદ થશે એટલે 2 - 5, બરાબર છે. ચાલો, હવે અહીં આગળ શરત આપણને કીધી છે. કઈ શરત કીધી છે? તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, એટલે કે નૂરીની ઉંમર બરાબર 3 ગણી સોનુની ઉંમર. સોનુની ઉંમર, મિત્રો, આમાં તમારે યાદ રાખવાનું, અહીંયા કોની ઉંમર વધારે કીધી? નૂરીની વધારે છે, એટલે કે નૂરીની ઉંમર 1 વખત આવે તે સોનુની ઉંમર 3 વખત થાય, એટલે આ પ્રમાણે. તો તેથી શું બનશે અહીંયા? તો નૂરીની ઉંમર 1 - 5 બરાબર 3 લઈ લઈએ 2 - 5, આ પ્રમાણે આપણને મળશે, બરાબર છે. ઉકેલી નાખીએ આપણે, અમને 1 - 5 બરાબર 3 - 15, તેથી શું બનશે? તેથી 1 - 3 આપણે આ બાજુ લઈ આવીએ અને 5 ને પેલી બાજુ લઈ જઈએ તો -15 હતા અને 5 તે આવી ગયા, એટલે -15 - 5 એટલે શું બનશે? 1 - 3 બરાબર -10, જે આપણું પ્રથમ સમીકરણ બનશે. ચાલો, હવે આગળ શરત નંબર 2. બીજી શરત કઈ છે? તો કે બીજી શરત એવી છે કે 10 વર્ષ પછી, બરાબર, આપણે લઈએ કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર છે એ કેટલી હશે? આજની ઉંમરમાં 10 આપણે ઉમેરવાનું, અને સોનુની ઉંમર કેટલી હશે? સોનુની ઉંમર એમાં પણ 10 આપણે ઉમેરવાના, એટલે 2 - 10, 2 - 10. હવે ત્યારે કન્ડિશન શરત કેવી છે? તો કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે, બરાબર, એટલે કે આવું બને છે 10 વર્ષ પછી. આપણે 10 વર્ષ પછીની વાત કરીએ છીએ તો સોનુની ઉંમર કેટલી છે? તો કે નૂરી કરતાં 2 ગણી બરાબર નૂરીની ઉંમર. ચાલો, હવે આપણે મૂકી દઈએ કિંમત. સોનુની ઉંમર કેટલી છે? તો સોનુની ઉંમર 10 વર્ષ પછી, તો અહીં આવશે 1 - 10, આ બાજુ 2, અહીં આવશે 2 - 10. આપણે ઉકેલ મેળવીએ તો મળશે આપણને 1 - 10 બરાબર 2 - 20. તેથી 1 - 2 બરાબર 20 - 10, તેથી શું થશે? 1 - 2 બરાબર 10, જે આપણું સમીકરણ નંબર 2 બનશે. હવે આપણે શું કરીશું? હવે આપણે આદેશની રીત દ્વારા ઉકેલ મેળવીએ. આપણી પાસે 2 સમીકરણ છે,
અહીં પણ એક છે, અહીં પણ એક છે, બરાબર. એકસો જ આપણે લોપ કરી દઈએ તો એકસો લોપ કરીએ તો એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઓછા દસ, અને આ બાજુ એક્સ ઓછા બે વાય બરાબર દસ. અહીં બંને નિશાની સરખી છે, એટલે નિશાની આપણે બદલવી પડશે. ઓછા એક્સ આ વત્તા બે વાય થાય, અને આ દસ છે એ ઓછા થઈ જાય, તો આ બંને ઉડી જશે. અહીં ત્રણમાંથી બે જશે, માઇનસમાંથી પ્લસ જાય તો માઇનસ વાય મળશે, અને અહીં માઇનસ દસ એટલે માઇનસ વીસ, તેથી વાય બરાબર મળશે આપણને કેટલા, વીસ. હવે આપણે એક્સની કિંમત શોધવાની છે, તો સમીકરણમાં મૂકી દઈએ કિંમત એક્સ ઓછા ત્રણ વાય એટલે કે વીસ બરાબર માઇનસ દસ, તેથી એક્સ ઓછા સાઠ બરાબર માઇનસ દસ, તેથી એક્સ બરાબર માઇનસ દસ વત્તા સાઠ બરાબર પચાસ, એટલે કે એક્સ બરાબર મળશે આપણને પચાસ. તો હાલમાં નૂરીની ઉંમર છે એ કેટલી હોય, તો કે નૂરીની ઉંમર છે એ નૂરીની ઉંમર બરાબર એક દેરો છે બરાબર પચાસ વર્ષ, અને સોનુની ઉંમર બરાબર વાય બરાબર મળશે આપણને વીસ વર્ષ. તાળો મેળવી લો, શું કીધું આપણને, પાંચ વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણી હતી. પાંચ વર્ષ પહેલાં જુઓ, આમાંથી પાંચ કાઢો કેટલા મળે, પિસ્તાલીસ, આમાંથી પાંચ કાઢો તો પંદર, બરાબર. તો ત્રણ ગણી હતી એટલે પંદર તેથી પિસ્તાલીસ, જવાબ આપણો સાચો છે. પ્રશ્ન નંબર ત્રણ, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે, વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે, તો તે સંખ્યા શોધો. મિત્રો ખૂબ જ સરળ અને ખૂબ જ મજા પડે તેવો દાખલો છે. અહીં કીધી બે અંકોની સંખ્યા, હવે બે અંકની સંખ્યા એટલે કઈ, બે અંકની સંખ્યા આપણે કહીએ બરાબર, તો બે અંકની સંખ્યા એટલે કઈ સંખ્યા, તો બે અંકની સંખ્યા તમે કહો એટલે આવું કરો, તમને ખ્યાલ છે કે એકમ અને દશક, આ બે અંકની સંખ્યામાં આવું આવે એકમ અને દશક, બરાબર. હવે ધારો કે એકમનો અંક બરાબર એક્સ અને દશકનો અંક બરાબર વાય, બરાબર છે. તો મૂળ સંખ્યા કેવી બને, મૂળ સંખ્યા આવી બને એકમ એટલે કે એક્સ, દશક એટલે દસ ના સ્થાન પર, બરાબર દસ વાય, દસ વાય વત્તા એક્સ. તમે આને આમ પણ લખી શકો, એક્સ વત્તા દસ વાય એમ પણ લખી શકો, બરાબર. પણ આપણે આમ જ લખીએ, દસ વાય વત્તા એક્સ, જે આપણી મૂળ સંખ્યા છે, આપણે ઉકેલ મેળવી ત્યારે જરૂર પડશે. પ્રથમ શરત શું કહે છે, તો પ્રથમ શરત આવી છે, પ્રથમ શરત મુજબ, પ્રથમ શરત એવું કહે કે બંને બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર નવ, આ બંને અંકોનો સરવાળો નવ થાય છે, આવું આપણને કીધું, પ્રથમ સમીકરણ આપણું બને છે. બીજી શરત મુજબ લઈએ આપણે, તો બીજી શરત છે એમાં આપણે શું કહે છે, તો કે બીજી શરતમાં આપણે એવું કીધું કે સંખ્યાના નવ ગણા કરતા, એટલે કે આ સંખ્યા એના નવ ગણા કરવાનું, તો સંખ્યા મળે એ શું મળે, અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી, બરાબર. ધ્યાન આપજો, જુઓ આ મૂળ સંખ્યા છે, બરાબર. હવે અંકોની અદલા બદલી આપણે કરીએ તો શું થાય, અંકોની અદલા બદલી કરતા એટલે કે નવી સંખ્યા, અંકોની અદલા બદલી કરો તો આવું થાય કે એકમની જગ્યાએ દશક એટલે, અને દશકની જગ્યાએ એકમ, એટલે કે અહીં એક્સ એકમમાં છે તો એક્સ આપણે દશકમાં લેવાનું, એટલે કે આ પ્રમાણે થાય દસ એક્સ વત્તા વાય, આ નવી સંખ્યા આપણને મળે. અને ત્યારબાદ આપણે એવું કહેવામાં આવ્યું છે કે મૂળ સંખ્યા આપણી હતી, બરાબર, મૂળ સંખ્યામાં આપણે શું કરવાનું છે, મૂળ સંખ્યાના નવ ગણા કરવાના છે,
અને પછી જે નવી સંખ્યા મળશે એ સંખ્યા કેવી છે? તો કે નવી સંખ્યા મૂળ સંખ્યા 9 ગણા કરતાં એની 2 ગણી મળે છે, એની ડબલ મળે છે. બરાબર? તો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો 9 મૂળ સંખ્યા કેટલા હતા? 10y + x, અને 2 નવી સંખ્યા મળે છે આપણને 10x + y. સમીકરણને આપણે ઉકેલીએ તો મળશે આપણને 10 9y + 9 નો ગુણાકાર કરવો એટલે કે 9x, આ બાજુ મળશે 2 10 20 20x + 2y. બરાબર? ચાલો હવે આપણે આગળ ઉકેલીએ તો 9xને આપણે લઈ જઈએ પહેલી બાજુ તો શું મળશે? 20માંથી 9 બાદ થશે. બરાબર? એટલે કેટલા મળશે? 11x. એ જ રીતે 90yને પહેલી બાજુ લઈ જઈએ તો 90y માઇનસ થઈ જશે અને એમાંથી 2 બાદ થશે તો -88y છે એ આપણને મળશે. આ થશે આપણું સમીકરણ નંબર 2. હવે આપણે બંને સમીકરણનો ઉપયોગ કરી અને લોકની રીતે આપણે એમને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. ચલો તો જોઈ શકો છો અહીં x, અહીં પણ x છે. બરાબર? તો અહીં આપણે લોક xનો કરીશું. xનો લોક આપણે શું કરીશું? જો પ્રથમ સમીકરણ છે x + y = 9 અને બીજું છે 11x - 88y, પાછળ કાંઈ આપ્યું નથી. સમીકરણ 1, સમીકરણ 2. હવે xનો લોક કરવા માટે પ્રથમ સમીકરણમાં ખાલી x છે, 11 લાવવા માટે આખા પ્રથમ સમીકરણને આપણે 11 વડે ગુણાકાર કરવો પડે. તેથી શું બનશે? 11x + 11y = 11 9 9. અને અહીં મળશે આપણને, નહીં તો હતું તે આપણું 11x - 88y. હવે 11x 11x બે નિશાની સરખી છે તો આપણે નિશાની બદલવી પડશે અને ઓછા કરી દઈએ અને વધતા કરી દઈએ અને અને ઓછા કરી દઈએ તો ઉડી જાય. અહીંયા મળશે 88 અને 11 99, અને અહીં મળશે આપણને 99, કારણ કે નીચે કોઈ સંખ્યા નથી એટલે 99y = 99. તેથી y બરાબર કેટલા થશે? 99 ના છેદમાં 99, એટલે કે y = 1. y = આપણને 1 મળશે. y = 1 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1માં y = 1 મૂકતા શું મળશે આપણને? ઓકે, x + 1 = 9. તેથી x = 9 - 1, તેથી x = મળશે આપણને 8. બરાબર? હવે આપણે મૂળ સંખ્યામાં કિંમત મૂકી દઈએ એક્સ અને વાયની. મૂળ સંખ્યા આપણી કેટલી હતી? તો મૂળ સંખ્યા હતી 10y + x = 10. વાય એટલે 1, એક્સ એટલે 8. તો શું થશે? 10 × 10 + 8, અને 10 ને 8 કેટલા થશે? 18. તો મૂળ સંખ્યા છે એ આપણે 18 બનશે. બરાબર? તો આ રીતે આપણે આગળ પણ તૈયારી કરતા રહીશું, ચેનલને જોતા રહેશો, અન્ય વિદ્યાર્થીઓને પણ વિડીયો પહોંચાડશો. આગળ મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.